નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ દસ આ પાઠના લેખક છે પ્રકાશ લાલા તો પ્રસ્તુત નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે આ પાઠમાં જે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા અમેરિકાના અબ્રાહમ લિંકન તેમના પ્રસંગો અહીંયા રજૂ થયા છે બાળપણથી જ તેમનામાં સત્યનિષ્ઠા પ્રામાણિકતા ખેલદીલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પ્રસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે અહીંયા દ્રશ્ય એક છે અહીંયા નાટક સ્વરૂપનો છે પાઠ બરાબર તો સ્થળ છે શાળાનું ટીચર્સ રૂમ અંદર બે ત્રણ શિક્ષકો વાત કરે છે લખે છે વગેરે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા લિંકન કહે છે આઈ મેં સર તો શિક્ષક કહે યસ અરે લિંકન તું છે આવ બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ તો લિંકન કહે છે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મને મળે છે લિંકન એવું કહે છે હું મહેનત કરું છું અને તમે પણ મને સાથે સમજાવો છો શિક્ષક કહે છે વેરી ગુડ મેં સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે તો શિક્ષક કહે છે કે મેં એવું સાંભળ્યું છે તું ભણે છે સાથે સાથે નોકરી પણ કરે છે લિંકન કહે છે જી શિક્ષક કહે તારા મા બાપ શિક્ષક પૂછે કે તારા મા બાપ શું કરે છે તો લિંકન કહે છે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે હું પોતે જ લિંકન પછી એમ કહે છે કે તેમને હું ભણું છું તેનો જે ખર્ચ થાય છે તે એમને પોસાય તેમ નથી આથી હું મારી જાતે જ ભણવાનો ખર્ચ માટે નોકરી કરું છું શિક્ષક કાંઈ સમજી ગયો તારા જેવા પરિશ્રમ પ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે શિક્ષકે કે તું પરિશ્રમ કઈ કરે છે મહેનત કરે છે તો એવા વિદ્યાર્થી માટે અમને ગર્વ છે લિંકન કહે થેન્ક યુ સર મારે અજકાઈ લિંકન કહેતો હતો આભાર સાહેબ તમારો પરંતુ આગળ લિંકન કહે છે આપે ક્લાસમાં ગઈકાલે જે પાઠ શીખવ્યો તે વિશે વધુ જાણવાની મારી ઈચ્છા છે તો એ માટે બીજી કોઈ ચોપડી જો આપણી પાસે હોય અને મને વાંચવા ત્યાંથી અટકી જાય છે લિંકને શું કીધું કે તમે ક્લાસમાં જે કાલે પાઠ શીખવ્યો તો તે મને બહુ ગમ્યો અને હવે તેને વિશે આગળ વધુ જાણવાની મને ઈચ્છા છે જો એ માટે તમારી પાસે બીજી કોઈ ચોપડી હોય તો મને વાંચવા આપી શકશો એમ બોલતા બોલતા તે અટકી ગયો શિક્ષક હસીને આપીશ તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે ખાનામાંથી પુસ્તક કાઢીને આપે છે શિક્ષક શું કહે છે હા ચોક્કસ હું આપીશ કે તારા જેવો જીજ્ઞાસુ જે બરાબર જાણવાની ઈચ્છા ધરાવનાર વિદ્યાર્થી માટે હું પુસ્તક આપીને મને બહુ જ આનંદ થશે લિંકન આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ કે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું આ બે ત્રણ દિવસમાં જ ચોપડી વાંચી દઈશ અને તમને પાછી આપી દઈશ શિક્ષક ઉતાવળ નથી નિરાંતે વાંચીને પછી આપજે શિક્ષક શું કહે છે ઉતાવળ નથી બેટા કે તું નિરાંતે વાંચીને પછી મને આપજે લિંકન ઊભો થઈને થેન્ક યુ સર થેન્ક યુ સાહેબ તમારો આભાર તમારો આભાર શિક્ષક કહે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર કે તું બહુ જ આગળ વધ ઘણો આગળ વધ લિંકન ઉભો થતા ઓકે સર બાય લિંકન ઉભો થઈ જાય છે અને કહે છે સારું સાહેબ આવજો શિક્ષક યસ આવજે અબ્રાહમ લિંકન વિદાય લે છે કે સારું આવજે અને અબ્રાહમ લિંકન વિદાય લે છે હવે દ્રશ્ય બે માં છે અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર છે અહીંયા રાતનો સમય છે અબ્રાહમ લિંકન ગરીબ હતા તેમનું ઘર છે અહિયાં રાતનો સમય ઘડિયાળનો ટીક ટીક અવાજ આવે લિંકન સુતાં સુતા શિક્ષકે આપેલ પુસ્તક વાંચે છે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે રાત્રે ઊંઘ આવે છે અને પછી તે પુસ્તક વાંચતા વાંચતા ઊંઘી જાય છે અને પુસ્તક તેના છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે અને જ્યારે તે પાસું ફેરવ્યું પડખું ફેરવ્યું એટલે પુસ્તક બીજી તરફ પડી ગયું સંગીત મોર્નિંગ ટ્યુન લિંકનને અચાનક ખૂલે છે સવારે અલારામ વાગે છે અને લિંકન અચાનક ઊઠે છે લિંકન ઓહો સવાર પડી ગઈ લિંકન કહે છે અરે સવાર થઈ ગઈ પુસ્તક વાંચતાં વાંચતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ કે હું પુસ્તક વાંચતો હતો મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ તેણે આમ તેમ જોયું અને પછી કીધું અરે મારી ચોપડી ક્યાં ગઈ તે ખાટલામાં શોધે છેવટે ભીંત પાસેથી નીચેની તરફ મળે છે અરે આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ છે તેણે પડખું ફેરવ્યું હતું ત્યારે તે ચોપડી નીચે પડી ગઈ હતી અને તે પાણીમાં પલળી ગઈ હતી બારી બહાર જુએ છે અને પછી તે બારી બહાર જુએ છે બાપ રે રાત્રે સારો એવો વરસાદ પડ્યો લાગે છે શું કહે છે કેવો બાપા રે રાત્રે તો ઘણો જ વરસાદ પડ્યો લાગે છે હું અહીંથી વાછડ આવવાના લીધે જ પુસ્તક પલળી ગયું હમ તો કે અહીંથી બારીમાંથી બહારનો જે વાછડ આવે પવન સાથેનો વરસાદ ઝીણા ઝીણા છાંટા અને જે આવ્યો ઘરમાં બરાબર અને જે પુસ્તક નીચે પડી ગયું અને આથી તે પલળી ગયું પુસ્તક આમ તેમ જુએ છે ઓ હવે સનને હું શું જવાબ આપીશ શું કે છે હવે હું મારા સાહેબને શું જવાબ આપીશ રૂમમાં આંટા મારે પછી પ્રતિકાત્મક આત્મસંઘર્ષ કરે તે રૂમમાં આંટા મારે છે અને મનમાં ને મનમાં પ્રશ્ન કરે છે બરાબર મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને પાછી આપી શકું લિંકન મનમાં વિચારે છે મારી પાસે તો એટલા પૈસા પણ નથી જેનાથી હું નવી ચોપડી લઈને સાહેબને પાછી આપું શું કરું જૂઠું બોલું પછી તે વિચારે છે કે શું કરું જૂઠું બોલું સરને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું હું જુઠ્ઠું બોલીને સાહેબને એમ કહું મારું પુસ્તક કોઈ લઈ ગયું છે પછી પાછો પોતાની જાતે જ મનમાં પ્રશ્ન કરે છે અને પોતાની જાતે જ જવાબ આપે છે ના એના કરતાં એમ કહું કે રસ્તામાં પડી ગયું પછી વિચારે છે કે ના ના હું એવું કહું રસ્તામાં પડી ગયું પછી કહે છે ના ના અસત્ય હું ન જ બોલી શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ કે ના હું ખોટું તો નહીં બોલું ખોટું મારે ન બોલવું જોઈએ આગળ તો શું કરવું કે તો શું કરવું શું કરવું જોઈએ મારે તો પછી કે મારે શું કરવું જોઈએ મારે મારા શિક્ષકને ખૂબ વિચાર મંથન લાઇટ એન્ડ શેડ્યુન ઇફેક્ટ પછી પાકોનો નિર્ણય પછી તેણે ઘણું બધું વિચાર્યું મનમાં ને મનમાં અને છેલ્લે પાકો એક નિર્ણય લીધો હમ રાઈટ કે હ બરાબર મારો આ જ નિર્ણય યોગ્ય છે અને તેણે વિચાર્યું કે મારો આ જ યોગ્ય સાચો છે નિર્ણય ફક્ત આ જ નિર્ણય બસ આ જ નિર્ણય હું લઈશ સાહેબ મને જે કાંઈ સજા ફરમાવે તે હું ભોગવીશ સાહેબ મને જે પણ સજા આપે તે હું ભોગવવા માટે તૈયાર છું પણ જૂઠું તો નહીં જ બોલું કોઈ પણ સજા આપે તેને હું ભોગવવા તૈયાર છું પરંતુ ખોટું તો નહીં જ બોલવું અત્યારે જ સાહેબ પાસે હું જઈશ હું અત્યારે જ સાહેબ પાસે જઈશ અને હું એમને સાચે સાચી વાત કહીશ હું સાહેબ પાસે અત્યારે જ જઈશ અને જે સાચી વાત છે સત્ય હકીકત ઘટના છે તે જ હું સાહેબને કહીશ સાચા અને મક્કમ નિર્ણયનો સંતોષ તે સાથે આઉટ બરાબર સાચો અને મક્કમ નિર્ણય લઈ લીધો તેને આત્મસંતોષ થયો અને પછી તે બહાર જાય છે હવે દ્રશ્ય ત્રણ આવે છે અગાઉનો જ ટીચર્સ રૂમ આપણે દ્રશ્ય એકમાં જે ભણવાનો રૂમ હતો શિક્ષકનો સોરી તે રૂમ સવારનો સમય છે લિંકન સાહેબની સામે ઊભો છે સવારનો સમય છે અને લિંકન સાહેબની સામે ઊભો છે શિક્ષક કહે બોલ કાંઈ મદદની જરૂર છે તારે હમ કે શું કામ આવ્યો છું તને કોઈ મદદ કરી શકું તને કંઈક જરૂર છે લિંકન સર આપે મને જે ચોપડી આપી હતી હવે લિંકન કહે છે સાહેબ તમે મને જે પુસ્તક આપ્યું હતું આટલું બોલતા તે અટકે છે શિક્ષક હસીને તે હજી સુધી તું વાંચી શક્યો નથી કશો વાંધો નહીં બે ચાર દિવસ રાખ તું તારી પાસે પણ વાંચ બહુ સારી ચોપડી છે પછી શિક્ષક કે કે તો તે હજુ સુધી પુસ્તક વાંચી શક્યો નથી તો કાંઈ વાંધો નહીં તો હજી તારી પાસે બે ચાર દિવસ વધુ રાખ અને પુસ્તક બહુ જ સારું છે આખું પુસ્તક વાંચીને પછી મને આપજે તો લિંકન કહે છે સર સાહેબ મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે ગફલત એટલે મારાથી ભૂલ કે મારાથી જે ભૂલ થઈ તે મને બહુ દુઃખ છે પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતાં વાંચતા મને ઊંઘ આવી ગઈ મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું સર ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો બારી વાટે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક પાણીમાં પલળી ગયું શિક્ષકને સાચી વાત કહી દીધી એણે કે મારાથી મોટી ભૂલ થઈ છે રાત્રે તમે જે પુસ્તક આપ્યું હતું તે વાંચતા વાંચતા સૂઈ ગયો તે પુસ્તક નીચે પડી ગયું અને બહારથી વરસાદવાનું પાણી ઘરમાં આવી ગયું અને નીચે પડેલું પુસ્તક પાણીમાં પલળી ગયું એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું હું ગુનેગાર છું સાહેબ અને એવી દશા થઈ આ પુસ્તકની કે તે વાંચવાના પણ કામનું નથી રહ્યું હું તમારો ગુનેગાર છું બરાબર સાહેબ હું તમારો ગુનેગાર છું તમારી ચોપડી એટલું કહીને અટકી જાય છે શિક્ષકે નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી એમ જ કેવું છે ને તારે શું કહે છે શિક્ષક કે તું મને આની આ ચોપડી નવી ખરીદીને પાછી આપી શકે તેમ નથી બરાબર ને એમ જ કેવું છે ને તારે લિંકન કહે હા સાહેબ મારી પરિસ્થિતિ પછી અટકી જાય છે કે મારી પરિસ્થિતિ ખરાબ છે એમ શિક્ષક આઈ નો કે હા હું જાણું છું મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી કે મારું પુસ્તક બગડી ગયું એ તારી બે દરકારી હતી બે ફિકરાઈ હતી બરાબર તારી ભૂલ હતી હમ પણ લિંકન તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો પણ લિંકન તું સાચું બોલ્યો એ મને આનંદ થયો લિંકન કહે પણ સર આપનું પુસ્તક કે સાહેબ આપનું પુસ્તક શિક્ષકે ભૂલનો એકરાર કર્યો છે તે એટલે માફ કરી દઉં છું હું તને શિક્ષક શું કહે છે કે તે ભૂલ સ્વીકાર કર્યો છે કરાર કરવું એટલે સ્વીકાર કર્યો છે તારા ભૂલને એટલે હું તને હવે માફ કરી દઉં છું લિંકન કહે એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર એ તો તમારી ઉદારતા છે સાહેબ બરાબર એ તો તમારી દયા છે કે તમે મને માફ કર્યો પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સાહેબ શિક્ષક કહે મતલબ શિક્ષકે કિંમત હતી એટલે હું તમને પૈસા ચૂકવી શકું એટલી મારા જોડે પૈસા નથી સાહેબ પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માંગુ છું કે થોડા દિવસ તમે મને તમારા ઘરે કામે રાખી દો અને હું તમારા ઘરે કામ કરીને તમારા જે પુસ્તક બગડ્યું છે એ પુસ્તકની કિંમત તમને ચૂકવવા માંગુ છું શિક્ષક કહે દ્વિધા અનુભવતા શિક્ષક મનમાં દ્વિધા અનુભવે છે પણ મેં તને માફ કરી દીધો છે પછી તારે સાહેબ અટકી ગયા કે મેં તને માફ કર્યો છે તો પછી તારે શું કામ કે કામ કરવું લિંકન કહે આપણા માટે નહીં કે હું આપના માટે કામ નહીં કરું મને મારા મનની શાંતિ માટે મને મારા મનને શાંતિ મળી પ્લીઝ પ્લીઝ કે મહેરબાની કરીને મહેરબાની કરીને સર પ્લીઝ સાહેબ મહેરબાની કરીને થોડા દિવસ કામ કરવાનો મોકો આપો મને થોડા દિવસ કામ કરવાનો મોકો આપો શિક્ષક ખૂબ જ મથામણની અંતે સાહેબ ખૂબ મથામણ કરી અને છેલ્લે ઓકે સારું કે આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે છોડવાઓને પાણી પાજે કે સારું કાલથી તારે રોજ સવારે મારી ઘરે આવવાનું અને બાગનું કામ કરવાનું બગીચામાં છોડવાઓને પાણી આપવાનું લિંકન કહે છે થેન્ક યુ સર સાહેબ તમારો આભાર શિક્ષક હસીને હવે તો તારું મન હળવું થયું ને કે હવે તો તને આત્મસંતોષ થયો ને તારું મન હળવું થયું ને લિંકન કે હા હાસ હવે મારા મનને શાંતિ મળશે શિક્ષક લિંકનને અહોભાવથી જુએ છે અને શિક્ષક લિંકનને તેની સામે જ જોઈ રહે છે તો અહીંયા આપણો પાઠ આ સમાપ્ત થાય છે આપણે શબ્દ સમજૂતી જોઈ લઈએ અહીંયા ગર્વ તો પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ અભિમાન જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળું વાછટ એટલે પવનથી ઉડેલા વરસાદના છાંટા આત્મસંઘર્ષ એટલે જાત સાથે મથામણ ફેટ આઉટ એટલે ઝાંખો પ્રકાશ ગફલત એટલે કે ભૂલ બારી વાટે એટલે કે બારીમાંથી દશા એટલે હાલત સ્થિતિ પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ સંજોગ અને બેદરકાર એટલે કાળજી વગરનો અને એકરાર એટલે કબૂલાત તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આ સંપૂર્ણ પાઠ અને શબ્દ સમજૂતી સમાપ્ત થાય છે આગળની ભાષા સજ્જતા અને સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી હું આગળના વિડીયોમાં લઈને આવીશ જે તમે જોવાનું ભૂલતા નહીં ધન્યવાદ